હેલો ફ્રેન્ડ્સ તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર ત્યારબાજુમાં બેલ આવશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે આઠ વાગે અમારા ડેલી વિડીયોની તમને માહિતી મળશે વડોદરા જિલ્લા વિશેની માહિતી ગુજરાતનો એક જિલ્લો વડોદરા તેના વિશે આપણે માહિતી મેળવવાની છે ખૂબ જ ઉપયોગી એવી માહિતી સરળ અને સચોટ રીતે તમે યાદ રાખી શકો તેવી પ્રશ્ન નંબર એક વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે બે નંબર વડોદરા મહેલોના શહેર તરીકે પણ જાણીતું છે કેવા મહેલોના શહેર તરીકે પણ જાણીતું છે ત્રણ નંબર વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી તરીકે પણ પ્રસિદ્ધ છે ચાર નંબર વડોદરાની સ્થાપના દામાજી રાવ ગાયકવાડે કરી હતી પાંચ નંબર વડોદરામાં ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ પણ આવેલો છે છ નંબર વડોદરામાં ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે સાત નંબર ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી અહીં આવેલી છે ક્યાં વડોદરામાં આઠ નંબર શહીદ ભગતસિંહની પ્રતિમા જે સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ વડોદરામાં છે નવ નંબર અહીં પ્રેમાનંદ સાહિત્ય સભા આવેલી છે જે વડોદરા સાહિત્ય સભા નામથી સ્થાપના થઈ છે નંબર વડોદરામાં સુરસાગર તળાવ આજવાડી બાગ અને ન્યાય મંદિર મોહમ્મદ તળાવ વડોદરામાં આવેલા છે ઓગણીસો ઓગણચાલીસ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા ગુજરાતનું સૌપ્રથમ રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું બાર નંબર એમએસ યુનિવર્સિટીના પ્રમુખ પ્રથમ મહિલા કુલપતિ હંસાબેન મહેતા હતા કોણ હતો એમએસ યુનિવસિયાએ ઘણી જ સવાલ પૂછાઈ ગયો છે એમએસ યુનિવિશનના પ્રથમ કુલપતિ કોણ હતો તો હંસાબેન મહેતા વડોદરામાં છે તેર નંબર ડભોઈનું જૂનું નામ શું હતું તો દુર્ભાવ હતું તેના તળાવ પણ ડભોઈમાં આવેલું છે કહ્યું છે તેન તળાવ છે પણ ઢભોઈમાં આવેલું છે ચૌદ નંબર સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો પણ વડોદરા છે પંદર નંબર ડભોઈ દૈયારામનું જન્મસ્થળ છે સખેડા લાકડાના ફર્નિચર માટે પણ ઉપયોગી છે જે આવેલું છે તે સોળ નંબર કોયલીમાં ખનીજ તેલની રિફાઇનરી આવેલું છે જે શુદ્ધકરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે નંબર હાફેશ્વર પાસેથી નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે અઢાર નંબર નર્મદા નદીના કિનારે શ્રી રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે ઓગણીસ નંબર ચાંદોર દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં ચાંદોરમાં પિતૃ થાય છે જીવરાજભાઈ મહેતાએ વડોદરામાં બાજવા ખાતે જીએસએફસી ની સ્થાપના કરી હતી વડોદરાનું પ્રાચીન નામ વડપ્રથ વર્પુર છે વાઘોડિયામાં ગુજરાત કરનાળી ગામ વડોદરા ને ખૂબ જ ઉપયોગી એવી માહિતી તેમાં પ્રશ્ન એક માર્ક ના પ્રશ્ન પૂછે એવા પ્રશ્નો આપણે જોઈએ છે ગવર્મેન્ટમાં ખૂબ જ ઉપયોગી એવી માહિતી રેલવે સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે તો વડોદરા બે નંબર

ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કર્યું હતું સાત નંબર વડોદરાનું મધ્યસ્થ ગ્રંથાલય ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય છે આઠ નંબર ગુજરાતમાં સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે નવ નંબર ગરબીના રચયિતા દેયારામ કર્મભૂમિ છે વડોદરામાં આવેલી છે દસ નંબર નારેશ્વર નર્મદા કાંઠે રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે નંબર મુખ્ય નદીઓ ઢાઢર હિરણ ગોમા વિશ્વામિત્રી મૈસૂર વરંગ સંઘ જે વડોદરામાં આવેલી છે બાર નંબર વડોદરા જિલ્લાની સરહદ કે કે જિલ્લાની સરહદ રેડે છે ખેડા પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ અને આણંદ આ કેટલા જિલ્લાની છ જિલ્લાની સરહદ તેમને પડશે છે તેની મુખ્ય મથક ક્યાં છે વડોદરા છે તેમનું કેટલા તાલુકા છે વડોદરાના આઠ તાલુકા છે ક્યાં ક્યાં વડોદરા સિન્નોર ડભોઈ કરજણ વાઘોડિયા ડેસર પાદરા ને સાવજી અત્યારના મુખ્ય તાલુકાઓ છે તો કેવા લાગે મિત્રો તમને અમારા વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર તો ફ્રી છે સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં નામ તો બેલ લાગશે તેના પર ક્લિક કરશો એટલે ડેલી મારા વિડીયોની માહિતી તમને બેલ દ્વારા મળતી રહેશે ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માત્રમ